मॉर्निंग फ्रेंड्स, टुडे वी आर गोइंग टू लर्न ए सब्जेक्ट अबाउट एचटीएमएल, दैट इज द फोर्थ वन सब्जेक्ट, एंड लेट अस सी व्हाट इज एचटीएमएल। एचटीएमएल इज अ वन टाइप ऑफ लैंग्वेज। एचटीएमएल मींस हाइपरटेक्स्ट मार्कअप लैंग्वेज। इन एचटीएमएल देर आर द टू पार्ट्स, एचटीएमएल दैट इज द लैंग्वेज एंड इंक्लूडिंग सौराष्ट्र यूनिवर्सिटी सिलेबस, इंक्लूडिंग ऑल्सो ए नेटवर्क। HTML અને નેટવર્ક બંને સાથે આવે છે, તો આપણે પહેલા નેટવર્ક એટલે શું એ સમજીએ છીએ। ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર નેટવર્ક, તો કે વોટ ઇઝ નેટવર્ક, તો નેટવર્ક કન્સિસ્ટ ઓફ ટુ ઓર મોર કમ્પ્યુટર ધેટ આર લિંક્ડ ઇન ઓર્ડર ટુ શેર રિસોર્સિસ એઝ અ પ્રિન્ટર સીડી એક્સચેન્જ ફાઇલ ઓર એલાવ ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન। નેટવર્ક એટલે શું કે એક બે અથવા બેથી વધારે કમ્પ્યુટર એકસાથે કનેક્ટ થાય, આના ડેટા બીજા કમ્પ્યુટરમાં જાય, બીજા કમ્પ્યુટરના ડેટા ત્રીજા કમ્પ્યુટરમાં જાય, તો ધેટ ઇઝ કોલ્ડ નેટવર્ક। ધ કમ્પ્યુટર ઓન એ નેટવર્ક મે બી લિંક્ડ થ્રુ કેબલ, કેબલથી પણ કનેક્ટ થાય એક કમ્પ્યુટર અને બીજું કમ્પ્યુટર, ટેલિફોન લાઇન્સથી પણ કનેક્ટ થાય, રેડિયો વેવ, સેટેલાઇટ અને ઇન્ફ્રારેડ। અને હંમેશા કમ્યુનિકેશન બે ટાઈપના હોય, વાયર કમ્યુનિકેશન અને વાયરલેસ। વાયરથી કનેક્ટ થાય આપણું કમ્પ્યુટર ઘરે છે ડેસ્કટોપ, તો એને વાયર કમ્યુનિકેશન કહેવાય, ને આપણું લેપટોપ વાયરલેસ કહેવાય। મોબાઈલ એકબીજાથી કનેક્ટ થતો હોય બ્લૂટૂથથી, તો કે વાયરલેસ કનેક્શન કહેવાય, એમાં વાયરની જરૂર ન પડે, તો દેટ ઇઝ અ નેટવર્ક। એન્ડ નેટવર્ક કન્સિસ્ટ ઓફ ટુ ઓર મોર કમ્પ્યુટર્સ। આગળ જોઈએ, આટલા ટાઈપના નેટવર્ક આવે છે। ધેર આર ધ ફોર ટાઈપ્સ ઓફ નેટવર્ક, LAN લોકલ એરિયા નેટવર્ક, MAN મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, નંબર થ્રી ઇઝ WAN વાઇડ એરિયા નેટવર્ક, એન્ડ નંબર ફોર ઇઝ પ્રસ્તલ એરિયા નેટવર્ક। આ ચાર ટાઈપ્સના નેટવર્ક આવે છે, જોઈએ આપણે વન બાય વન। નંબર વન ઇઝ લોકલ એરિયા નેટવર્ક, એ લેન ઇઝ અ નેટવર્ક ધેટ ઇઝ યુઝ ફોર કમ્યુનિકેટિંગ એમંગ કમ્પ્યુટર ડિવાઇસ, યુઝલી વિધ ઇન ઓફિસ એન્ડ બિલ્ડિંગ। લેન એરિયા નેટવર્કની મર્યાદા લિમિટેડ, એટલે એક આખા બિલ્ડિંગ કે એક કેમ્પસમાં કનેક્ટ થવું હોય નેટવર્કથી, તો લેન કેબલથી કનેક્ટ કરી શકે। LAN enables sharing of resources such as a file, hardware device that be needed by multiple users. It is limited in size, જો એની સાઈઝ છે એ લિમિટ હોય, એની સ્પીડ છે 10 Mbps થી 10 GBPS। Mbps એટલે મેગાબાઇટ પર સેકન્ડ અને GBPS એટલે ગીગાબાઇટ પર સેકન્ડ। Requires little writing, typically a single cable connecting to each device, has a lower cost compared મેન અને વેન કરતાં ઓછી કન્સેપ્ટ, મતલબ ઓછી એનો જે કોસ્ટિંગ છે એ સાવ લો હોય છે। લેન કેન આઈધર બી વાયર્ડ ઓર વાયરલેસ, બેમાંથી એક હોય, આપણે કેમ રાઉટરથી કનેક્ટ કરીએ તો વાયરલેસ હોય, અને કેબલ દ્વારા કનેક્ટ કરીએ તો એને વાયર કહેવાય। ટ્વિસ્ટેડ પેર ફાઈબર ઓપ્ટિક કેન બી યુઝ, એવરી લેન યુઝિસ અ પ્રોટોકોલ સેટ ઓફ રૂલ્સ ધેટ હાઉ પેકેટ્સ આર કન્ફિગ એન્ડ ટ્રાન્સમિટેડ। નોટ્સ લેન આર ટુગેધર વિથ સર્ટેન ટોપોલોજી, બસ, રિંગ ને સ્ટાર। આ ટોપોલોજી વિશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું, બરાબર? જો આ રીતે લોકલ એરિયા નેટવર્કનો ડાયાગ્રામ છે, એકબીજા PCR આ રીતે નેટવર્કમાં કનેક્ટ થાય છે, તમે જોઈ શકો છો લેન નેટવર્કનું એક્ઝામ્પલ। એડવાન્ટેજ શું છે લેનનો, તો કે એની સ્પીડ વધારે હોય, કોસ્ટ નીચી હોય, સિક્યુરિટી સારી હોય, ઇમેલ અને રિસોર્સ સ્ટોરિંગ, આ બધી વસ્તુ એની એડવાન્ટેજ। ડિસએડવાન્ટેજ, એક્સપેન્સિવ ટુ ઇન્સ્ટોલ, ઇન્સ્ટોલ કરવું એક્સપેન્સિવ, રિક્વાયર એડમિનિસ્ટ્રેટિવ ટાઈમ, ફાઇલ સર્વર મે ફેલ એન્ડ કેબલ્સ મે બ્રેક। MAN મેટ્રોપોલિયન એરિયા નેટવર્ક, બીજા નંબરનું લેન એટલે શું, તો ખાલી એક બિલ્ડિંગ પૂરતું જ મર્યાદિત હોય, પછી બિલ્ડિંગની બહાર જતા રહ્યું એટલે નેટવર્ક ડિસકનેક્ટ થઈ જાય। હવે આવે છે MAN મેટ્રોપોલિયન એરિયા નેટવર્ક, મેટ્રોપોલિયન એરિયા નેટવર્ક ઇઝ અ લાર્જ કમ્પ્યુટર નેટવર્ક ધેટ યુઝ્યુઅલી સ્પાન્સ એઝ અ સિટી ઓર લાર્જ કેમ્પસ, એક આખું મોટું કેમ્પસ અથવા સિટી। ઉદાહરણ તરીકે GTPL છે ને, એ MAN નું એક્ઝામ્પલ છે, કારણ કે એક સિટી પૂરતું મર્યાદિત હોય, એ MAN ઇઝ ઓપ્ટિમાઇઝ ફોર લાર્જર જિયોગ્રાફિકલ આર ધેન એરિયા ધેન એ લેન્ડ। A MAN might be owned, operated by single organization, but easily used by many individual and organizations. MAN often acts high-speed network to all sharing regions and services,
અને એની મેક્સિમમ કેટલી હોય? 5 કિલોમીટર થી 50 કિલોમીટર ની ડાયાબિટીસ ની રેન્જ હોય. 5 કિલોમીટર 50 કિલોમીટર માં એક્ઝામ્પલ ઓફ મેન ટેલિફોન કંપની નેટવર્ક ધેટ પ્રોવાઇડ્સ હાઈ સ્પીડ ડીએસએલ ટુ કસ્ટમર એન્ડ કેબલ ટીવી નેટવર્ક. આ રીતે તમે એનો ડાયાગ્રામ જોઈ શકો છો. એમએનનો નેક્સ્ટ આવે છે વાઇડ એરિયા નેટવર્ક. WN covers a large geographical area such as a country and all over the world. આખા વર્લ્ડ અરે કનેક્ટ થઈ જાય એને કહેવામાં આવે છે WAN, that is wide area network. A WAN is two or more LAN connected together. LAN may be miles apart to cover great distances. WANs may transmit data over leased line, high speed phone lines, etc. અને વાયરલેસ હોય, વાયરલેસ હોય તો સેટેલાઇટ દ્વારા કનેક્ટ થાય છે. મલ્ટીપલ લેન કેન બી ટુગેધર યુઝિંગ ડિવાઇસ સચ એઝ અ બ્રિજીસ, રાઉટર્સ ઓર ગેટવે. ધ વર્લ્ડ મોસ્ટ પોપ્યુલર વન WAN ઇઝ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ તો વર્લ્ડ વાઇડ ગ્લોબલી એક્સેસ થાય છે, તો વાઇડ એરિયા નેટવર્કનું એ એક્ઝામ્પલ છે. આ રીતે વાઇડ એરિયા નેટવર્કનો ડાયાગ્રામ છે. નેક્સ્ટ નંબર 4 પર્સનલ એરિયા નેટવર્ક. જો આપણે ચાર ટાઈપના નેટવર્ક હતા, મેં તમને કીધું LAN એટલે એક બિલ્ડિંગ પૂરતું મર્યાદિત હોય, મેટ્રોપોલિયન એટલે એક સિટી પૂરતું મર્યાદિત હોય, વાઇડ એરિયા નેટવર્ક એટલે ઓલ ઓવર ધ વર્લ્ડ, અને આવે છે PAN પર્સનલ એરિયા નેટવર્ક. એ આપણે જોઈ લઈ. પર્સનલ એરિયા નેટવર્ક એટલે કે PAN ઇઝ અ નેટવર્ક ધેટ ઇઝ યુઝ ફોર કોમ્યુનિકેટિંગ એમંગ કોમ્પ્યુટર એન્ડ કોમ્પ્યુટર ડિવાઇસીસ ઇન ક્લોઝ ઓફ. It can be used to communicate between the device themselves for connecting a larger network such as the internet. PAN can be wire or wireless. બે માંથી કોઈ કા વાયર થી કનેક્ટ થાય અથવા વાયરલેસ પણ હોય છે. PAN is a computer network using communication among computer including telephone lines, digital assessment and individual's body. The device may or may not belong to the person in question. The reach of PAN is typically few meters. સાવ few meters એટલે સાવ એટલે સૌથી નાનામાં નાનું નેટવર્ક PAN નેટવર્ક હોય. એનાથી મોટું નેટવર્ક LAN છે, એનાથી મોટું નેટવર્ક મેઇન છે, એનાથી મોટું નેટવર્ક છે WAN છે. સિમ્પલ એક પર્સનલ એરિયા નેટવર્ક એટલે આપણા જ કોમ્પ્યુટરમાં ખાલી કનેક્ટ કરીને બેઠા હોય નેટવર્ક, એને પર્સનલ એરિયા નેટવર્ક કહેવાય. એટલે PAN એટલે એક કોમ્પ્યુટર પૂરતું મર્યાદિત હોય. પછી LAN એટલે શું? એક બિલ્ડિંગ પૂરતું મર્યાદિત હોય. મેન એટલે શું? તો કે એક સિટી પૂરતું મર્યાદિત હોય. અને WAN વાઇડ એરિયા નેટવર્ક એટલે ઓલ ઓવર ધ વર્લ્ડમાં કનેક્ટ હોય. ઓકે, તો અહીંયા સુધી જોઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક લઈશું.